અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ અલકા રોડ ઉપર નકલી ચાર ભાઈ બીડી વેચનાર વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધોળકા ખાતે અલકા રોડ ઉપર આવેલ બિપિનચંદ્ર દમનલાલ મહેતાની હોલસેલ કરિયાણાની દુકાનમાં ડુપ્લિકેટ ચાર ભાઈ બીડી વેચાતી હોવાની માહિતી ચાર ભાઈ બીડી વર્કર્સ ભાવનગરના જવાબદાર અધિકારી રફીકભાઈ ઉમરભાઈ લાખાણીને મળતા તેમણે ધોળકા ટાઉન પોલીસને આ બાબતની જાણ કરી હતી, જેથી ધોળકા ટાઉન પોલીસે અલકા રોડ ઉપર આવેલ બિપિનચંદ્ર દમનલાલ મહેતાની હોલસેલ કરિયાણાની દુકાને તપાસ કરતા ચાર ભાઈ બીડી વર્કર્સ કંપનીના ખોટા વેપાર ચિહ્નો તથા વેપારી વિગતો તથા ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ કરી નકલી ચાર ભાઈ બીડીનો માલ સામાનને અસલ માલ તરીકે ઉપયોગ કરી બીડીની જોડીઓ પોતાની દુકાનમાં વેચાણ માટે રાખી કોપીરાઇટનો ભંગ કરી નકલી ચાર ભાઈ બીડીના પેકેટ ક્રમાંક 15 કિંમત રૂપિયા 600 ના મુદ્દલ માલ સાથે પકડી પાડવામાં આવેલ હતા. તો આ સંદર્ભે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં રફીકભાઈ ઉમરભાઈ લાખાણીએ બિપિનચંદ્ર દમનલાલ મહેતા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઇદ્રિસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.